નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 આજનો આપણો વિષય છે હિન્દી, જેમાં આપણે બેઝિક અભ્યાસ કરીશું. તો આગળના બેઝિક વિડીયોમાં આપણે હિન્દીમાં બે માત્રાવાળા શબ્દ અને વાક્યનો અભ્યાસ કરેલો હતો. તો આજના હિન્દીના બેઝિક વિડીયોમાં આપણે કાનો માત્રાવાળા શબ્દ અને વાક્યનો અભ્યાસ કરશું. તો બધા વિદ્યાર્થી મિત્રો પોતાની રબબુક, પેન્સિલ, ઇરેઝર અને સ્કેલ આ બધી વસ્તુ સાથે રાખશો. તમારે આ રીતે શબ્દના ખાના પાડવાના છે અને પછી આપણે નીચે વાક્ય લખશું, બરોબર? ચલો, તો આજે આપણે કાના માત્રાવાળા શબ્દનો અભ્યાસ કરીએ. તો ચલો પહેલો શબ્દ જોઈએ. ચલો, અહીંયા કને કાનો માત્ર છે એટલે એને શું બોલાય? કો, કોયલ. શું બન્યું? કોયલ. તો કોયલ કોને કહે આપણે? તો કે એક પક્ષીનું નામ છે. છે કેવા રંગની હોય કોયલ? કાળા રંગની. ચલો બીજો શબ્દ જોઈએ. ચલો શું થયું? અહીંયા ધને કાનો માત્ર છે તો શું બોલાય? ઢો, ઢોલક. ઢોલક એટલે કે વગાડવાનું જે આવે સાધન, તે ઢોલક. તેના પછી જોઈએ. ચલો શું બન્યો શબ્દ? ટોકરી. શું થયો? ટોકરી. તેના પછીનો જોઈએ. શું થયો? ઠોકર. ચલો આગળ જોશું. ચલો વાંચો જોઈ કયો શબ્દ બન્યો. અહીંયા ભણે કાનો માત્ર છે એટલે એને શું બોલશું? ભોજન. આપણે બપોરે એને સાંજે જે કરીએ છીએ શું કહીએ? એને ભોજન કરીએ છીએ. ચલો આગળ શબ્દ જોઈએ. ચલો કયો શબ્દ બન્યો? લોમડી. તો લોમડી શું છે? તો કે એક પ્રાણીનું નામ. લોમડી એટલે કે શિયાળ. ચલો તેના પછીનો શબ્દ. શું બન્યું? બોતલ. બોતલ એટલે કે બોટલ. આપણે જે પાણીની બોટલ હોય તેને શું કહેવાય હિન્દીમાં? બોતલ. ચલો તેના પછીનો શબ્દ જોશું. ચલો કયો શબ્દ બન્યો? કોયલા. કોયલા એટલે કે કોલસો. ચલો આગળ જોઈએ. વાંચો જોઈ કયો શબ્દ બન્યો? સમોસા. બરોબર, આ તો બધાને ભાવે ને સમોસા. ચલો તેના પછી આગળ જોઈએ. કયો શબ્દ બન્યો? બાજાર. બાજાર એટલે કે બજારો. બરોબર. ચલો હવે આપણે જોશું ચાર અક્ષર વાળા શબ્દ. એનો પહેલો શબ્દ જોઈએ. શું બન્યું? વાંચો જોઈ. ખરગોશ. તો ખરગોશ એટલે શું થશે? ખરગોશ એટલે કે સસલું. એને હિન્દીમાં શું કહેવાય? ખરગોશ. ચલો તેના પછીનો જોઈએ.
શું બન્યું? મહોદય. બરોબર, ચલો આગળ જોઈએ. કયો શબ્દ બન્યો વાંચો જોઈ? અખરોટ. શું બન્યું? અખરોટ. ચલો તેના પછીનો શબ્દ ચલો વાંચો જોઈ. કયો શબ્દ થયો? મનોહર. શું થશે? મનોહર. ચલો એના પછીનું જોઈએ. ચલો જો જોઈ શું બન્યું? રસોઈ ઘર. શું છે? રસોઈ ઘર. રસોઈ ક્યાં બનાવી? તો કે રસોડામાં. એને શું કહેવાય? રસોઈ ઘર. ચલો તેના પછી આગળ જોશું શબ્દ. શું બન્યું? જો જોઈ શબ્દ. સોમવાર. તો આપણે કેટલા વાર થાય? ચલો કોને ખબર છે? ગણો જોઈ અઠવાડિયામાં કેટલા વાર હોય. સોમવાર થી ગણી તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર કેટલા વાર હોય? 7 વાર હોય ને. તો આપણે હિન્દીમાં આવો પણ એક પાઠ આવે છે જેનો અભ્યાસ આપણે હવે જોશું આગળ. એમાં બધા વારના નામ પૂછેલા છે કે કયા નંબરે કયો વાર આવે છે, કેના પછી કયો વાર આવે, કેના પહેલા કયો વાર આવે. બરોબર, ચલો આગળ શબ્દ જોઈએ. જો જોઈ શું બન્યું? યોગી રાજ. કયો શબ્દ બન્યો? યોગી રાજ. બરોબર, ચલો આગળ જોઈએ. તેના પછીનો શબ્દ લખશું. શું બન્યું? કમજોર. ચલો આગળ જોઈએ. કયો શબ્દ થયો? ધરોહર. તેના પછીનો શબ્દ લખી. જો જોઈ કયો શબ્દ બનશે? કિલોમીટર. આપણે ગણિતમાં પણ આવ્યું હતું ને, કિલોમીટર કોને કહેવાય? બે સ્થળ વચ્ચેનું જે અંતર હોય એને શું કહેવાય? કિલોમીટર. શેમાં માપવામાં આવે? કિલોમીટરમાં. નાની વસ્તુ હોય તો શેમાં? સેમીમાં. બરોબર, અને 100 સેમીથી વધારે માપ થાય એટલે કે મીટરમાં. અને બે સ્થળ વચ્ચેનું અંતર હોય તો એને શું કહેવાય? કિલોમીટર. બરોબર, ચલો અહીંયા આપણા શબ્દ પૂરા થયા. હવે આપણે વાક્ય જોશું. ચલો પહેલું વાક્ય જોઈએ. કયો શબ્દ બન્યો? મોહન. ચલો બીજો શબ્દ જોશું. ટોકરી. શું થયું? ઉઠાવો. હવે આખું વાક્ય બનાવો જોઈ. શું થયું? મોહન ટોકરી ઉઠાવ. બરોબર, ચલો બીજું વાક્ય જોશું. ચલો વાંચો જોઈ કયું વાક્ય બન્યું. શોર મત મચાવો. બરોબર,
એટલે કે અવાજ કરશો નહીં. હવે ત્રીજું વાક્ય જોઈએ. શું થયું? ઢોલક. બજાવો. આખું વાક્ય બોલે તો ઢોલક બજાવો એટલે કે ઢોલક વગાડો. હવે ચાર નંબર નું વાક્ય જોઈએ. ચલો શું શબ્દ બન્યો? અખરોટ. ખાવ, અખરોટ ખાવ, બરોબર. ચલો આગળ પાંચ નંબર નું વાક્ય જોશું. તમારે જે હું શબ્દ લખું તે સાથે વાંચવાના છે. ચલો શું બન્યું વાક્ય? સોમવાર કો બજાર લગા, એટલે કે સોમવારે બજાર થયું, બરોબર. આપણે બજારમાં શું કરવા માટે જાય? ખરીદી કરવા માટે જાય છે ને, એટલે સોમવારે બજાર ભરાયેલી હતી. ચલો છ નંબર નું વાક્ય જોશું. ચલો જો જોઈ શું બન્યું વાક્ય? આજ હોલી કા દિન હે, એટલે કે આજે હોળીનો દિવસ છે. આપણે અલગ અલગ તહેવાર આવે ને, જન્માષ્ટમી, દિવાળી, તો એમ શું કહે છે કે આજે કયો દિવસ છે? તો કે હોળીનો દિવસ છે. સાત નંબરનું વાક્ય જોઈએ. ચલો શું બન્યું વાક્ય? લોગ શોર કર રહે હે, લોગ એટલે કે માણસો, માણસો અવાજ કરે છે. ચલો આઠ નંબરમાં વાક્ય જોશું. શું થયો શબ્દ? ખરગોશ. તેજી સે. ભાગ રહા થા. ખરગોશ તેજી સે ભાગ રહા થા. ચલો ખરગોશ એટલે શું? ઉપર શબ્દમાં આવ્યું હતું, કોને યાદ છે? ખરગોશ એટલે કે સસલું. સસલું ઝડપથી દોડી રહ્યું હતું, બરોબર. ચલો તો અહીંયા આપણા વાક્ય પૂરા થાય છે. આપણે જે શબ્દને વાક્ય લખ્યા એક વખત તેનું વાંચન જોઈએ. ચલો તમારે પણ મારી સાથે શબ્દને વાક્ય વાંચવા. ચલો પહેલો શબ્દ જુઓ. કોયલ. ઢોલક. ટોકરી. ઠોકર. ભોજન. લોમડી. બોતલ. કોયલ, સોરી કોયલા. સમોસા. બાજાર. ખરગોશ. મહોદય. અખરોટ. મનોહર. રસોઈ ઘર.
सोमवार योगीराज कमजोर धरोहर किलोमीटर बराबर। चलो वाक्य में जोइए। मोहन टोकरी उठाओ, शोर मत मचाओ, ढोलक बजाओ, अखरोट खाओ, सोमवार को बाजार लगा, आज होली का दिन है, लोग शोर कर रहे हैं, खरगोश तेजी से भाग रहा था। तो आ रीते तमारे पण तमारी रफबुक में व्यवस्थित सूचना लखवानी, आ रीते शब्द ना खाना पाड़वाना, अने शब्द अने वाक्य सारा अक्षरे एक वक्त लखवाना रहेशे, अने तमारे तेनुं वाचन पण करवानुं। હવે પછીના વિડીયોમાં આપણે આગળ ઘણા બે માત્રાવાળા વાક્યો અને શબ્દનો અભ્યાસ કરશું। ધન્યવાદ।